મોબાઈલ પર પબજી ગેમ રમતી વખતે ચાર બાળકોની માતા એવી એક પાકિસ્તાની મહિલા યુપીના નોયડામાં રહેતા એક યુવકના સંપર્કમાં આવે છે ગેમ રમતા રમતા તેના પ્રેમમાં પડે છે અને શરૂ થાય છે એક ચોંકાવનારી લવ સ્ટોરી જી હા હું વાત કરી રહી છું સીમા હેદરની જે ઘણા સમયથી ચર્ચામાં છે સીમા હેદરે તેના પ્રેમી સચિન સાથે લગ્ન કરીને ભારત તો આવી ગઈ પરંતુ ભારત આવીને નવી જિંદગી શરૂ કરવામાં હજુ ઘણી મુશ્કેલીઓનો તેને સામનો કરવો પડી શકે છે આખી ઘટના બહાર આવ્યા પછી પોલીસ હરકતમાં આવી સીમા સચિન બંનેની ધરપકડ કરવામાં આવી જોકે સીમા વિરુદ્ધ જાસૂસીના કોઈ પુરાવા ન મળતા અને કોઈ પ્રકારની ગુનાખોરીની પ્રવૃત્તિ સાબિત ન થતાં પોલીસે બંનેને છોડી મૂક્યા અને હવે સીમા હેદર સરકાર પાસે ભારતીય નાગરિકતાની કરી રહી છે પરંતુ શું તેને ભારતીય નાગરિકતા આ પ્રકારે સહેલાઈથી મળી શકશે શું ખાલી સચિન સાથે લગ્ન કરી લેવા માત્રથી તે ભારતની નાગરિક થઈ જશે ભારતીય નાગરિકતા મેળવવાના નિયમો શું હોય છે અને આ માટેનો કાયદો શું છે બધી વિગતો જાણીશું આ વિડિયોમાં નમસ્કાર જમાવટ સાથે હું મયુરી પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ સીમા હેદર સતત એવું કહી રહી છે કે તેને પાકિસ્તાન પાછા નથી જવું જો તે પાછી ફરશે તો તેને મારી નાખવામાં આવશે કારણ કે અહીં આવીને તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે તે મુસલમાનમાંથી હિન્દુ બની ગઈ છે સીમા અને લગ્ન નેપાળમાં થયા છે ભલે હિન્દુ રીત રિવાજો મુજબ પરંતુ આ લગ્ન કાયદેસર છે કે નહીં તે પેલા નક્કી થાય તેના પછી જ તેની નાગરિકતા અંગેનો નિર્ણય લેવાશે જો એવું સાબિત થાય કે નેપાળના મંદિરમાં કરેલા આ લગ્ન માન્ય છે તો જ તેને નાગરિકતા આપવા માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ શકશે આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય સરકાર જ લેશે સચિન પોતે ભારતીય નાગરિક છે પરંતુ સીમા સામે હાલમાં ગેરકાયદે ભારતમાં ઘૂસી આવવાનો કેસ ચાલી રહ્યો છે આવા સંજોગોમાં સીમા ભારતીય નાગરિક નહીં ઉપરાંત તે તેના બાળકોને પણ લઈને આવી છે જેના માટે એક અલગ જ પ્રક્રિયાઓ ફોલો કરવાની હોય છે એડોપ્શન ડીલ નામની આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા કર્યા બાદ તેના બાળકોને તેની સાથે રહેવાની પરમિશન મળી શકશે હવે જોઈએ ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે સામાન્યપણે શું નિયમો છે ભારતીય નાગરિકતા મેળવવાની કુલ ચાર પદ્ધતિઓ છે પહેલી પદ્ધતિ છે જન્મથી ભારતની નાગરિકતા આ નાગરિકતા ફક્ત એવા લોકોને જ મળી શકે છે જેમનો જન્મ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી લઈને પહેલી જુલાઈ ઓગણીસો સિત્યાસી સુધીમાં ભારતમાં થયો છે આ નિયમમાં જન્મનાર બાળકોના માતા પિતા ભલે અન્ય કોઈ દેશના નાગરિકો હોય પરંતુ જો બાળકો ઓગણીસો પચાસથી લઈને ઓગણીસો સિત્યાસી સુધીના સમયગાળામાં ભારતમાં જન્મ્યા હોય તો તેમને ભારતીય નાગરિકત્વ મળી શકશે પહેલી જુલાઈ ઓગણીસો સિત્યાસીથી બે ડિસેમ્બર બે હજાર ચારની વચ્ચે જે બાળકો જન્મેલા હોય તેમને ભારતની નાગરિકતા મળી શકશે પરંતુ એમાં શરત એવી છે કે જન્મના સમયે માતા અથવા પિતા ભારતના નાગરિક હોવા જોઈએ આ ઉપરાંત જો બાળકનો આ ઉપરાંત જો બાળકનો જન્મ ભારતની બહાર થયો હોય તો તેના જન્મના સમયે તેમના માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ ત્રીજી સપ્ટેમ્બર હજાર ચાર પછી જન્મેલા બાળકો ભારતના નાગરિક ગણાઈ શકે જો તેમના માતા પિતા બંનેમાંથી કોઈના પણ ઉપર ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના આરોપો ન હોય સીમા હેદરને કદાચ નાગરિકતા મેળવવા પાછળ આ નિયમ નડી શકે રજિસ્ટ્રેશનથી પણ ભારતીય નાગરિકતા મળી શકે છે તે માટેના શું નિયમો છે તે જાણીએ ભારતીય નાગરિકતા માટે રજિસ્ટ્રેશન કરનાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરવાના સાત વર્ષ પહેલાંથી ભારતમાં રહેતો હોવો જોઈએ એટલે કે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તેણે એ દર્શાવવું પડશે કે તે સાત વર્ષથી ભારતમાં રહે છે ભારતીય નાગરિક સાથે જો કોઈ વ્યક્તિ લગ્ન કરીને નાગરિકતા માટે અરજી કરે છે ત્યારે પણ તેણે એ સાબિત કરવું પડે છે કે નાગરિકતા માટેની અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા સાત વર્ષ સુધી તે ભારતમાં રહ્યા છે આ સિવાય ભારતીય મૂળની એ વ્યક્તિ જે અવિભાજિત ભારતની બહાર કોઈ દેશની નાગરિક હોય મતલબ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની બહારના કોઈ દેશની વ્યક્તિ જો નાગરિક હોય તે નાગરિકતાને તેણે છોડી દેવી હોય અને જો તે ભારતીય નાગરિકતા ઈચ્છે તો તેને રજીસ્ટ્રેશનથી ભારતીય નાગરિકતા મળી શકે છે કોમનવેલ્થના સભ્ય દેશોના નાગરિકો કે જે ભારતમાં રહેતા હોય અથવા ભારત સરકારની નોકરી કરી રહ્યા હોય તેઓ પણ અરજી કરીને ભારતની નાગરિકતા મેળવી શકે છે આ સિવાય પણ હજુ બે જોગવાઈઓ છે પહેલી જોગવાઈ એવી છે કે જો કોઈ નવા જમીન વિસ્તારનો ભારતમાં સમાવેશ કરવામાં આવે તો તે વિસ્તારમાં રહેનારી વ્યક્તિને ઓટોમેટિક જ ભારતની નાગરિકતા મળી જશે ઉદાહરણ તરીકે ઓગણીસો એકસઠમાં ગોવા રાજ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું અને પોન્ડિચેરી રાજ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું હતું ઓગણીસો બાસઠમાં તેમને જ્યારે ભારતમાં સમાવવામાં આવ્યા ત્યારે ત્યાં રહેનારા લોકોને ઓટોમેટિક જ ભારતની નાગરિકતા મળી ગઈ હતી આ સિવાય જોગવાઈ છે બીજી કે કોઈ વ્યક્તિ બાર વર્ષ સુધી ભારતમાં રહી હોય અને તેના આધાર પર તે નાગરિકતા માટે અરજી કરી કરતો હોય આ પદ્ધતિને નેચરલાઇઝેશન કહેવાય છે અને આ પદ્ધતિ અંડરમાં પણ તેને નાગરિકત્વ મળી શકે જોકે નાગરિકતાનો જે આખો કાયદો છે ખૂબ જ વિશાળ છે ખૂબ જ જટિલ કાયદો છે અને સીમા હૈદરના કેસમાં પહેલાં તો એવી વિગતો પણ સામે આવી છે કે તેણે તેના પૂર્વપતિ ગુલામ હૈદરને હજુ સુધી તલાક આપ્યા નથી ત્યારે આવા સંજોગોમાં હવે તેના સચિન સાથેના લગ્ન કેટલા માન્ય ગણાશે તે જોવું રહ્યું અત્યારે આ સમાચારમાં ફક્ત આટલું જ આપ જોડાયેલા રહો જમાવટ સાથે નમસ્કાર